આ શું છે પપ્પા હું છે અહીંયા આવો તો હું છે જો શું શું છે આખું રસાડું ફેલાયેલું પડ્યું છે બે વહુઓ ક્યાં છે તમારી અરે બેટા એ તને ખબર હોય મને ખબર થોડી હોય તારી બે ભાઈઓ ક્યાં છે શું કરે છે પપ્પા આ તો કેવું ઘર છે ને કેવા માણસો છે આટલું ગંદુ પડ્યું છે ને એ લોકો ગયા છે કીટી પાર્ટીમાં એ લોકોને એના ફ્રેન્ડ્સ એના મોબાઈલ એની પાર્ટીઓ બીજું કોઈ આવડે છે પણ એમાં છે ને બાયોનો વાક નથી તારા ભાઈ બે છે ને એનો જ વાક છે મારા બેટા બે બાયડીના પલ્લુમાં છે ને સુપાઈ નાખો જે આટા મારતા હોય બાયડીના પલ્લુમાં છુપાતા આવડતું હોય ને તો બાયડીના કામ એની પાસે જ કરાવી લેવાય આપણે પણ તો ન કરાયો હોય એની કેમ તારી ભાભીને સિંધું મારી જવાબદારી છોડે છે ભાઈની છે પપ્પા આવો મહેમાન આવે તો કેવું લાગે હમ તો જો તમે વાત હાસી છે પણ તું જો ને એક તપાસ કરે ક્યાં ગયા છે શું છે તો ખબર પડે ને સારું અત્યારે હું આ બધું ઠીક કરી નાખું છું પછી જોઉં છું અરે પણ તારે હું કામ કરવો તારી ભાભી ગમે ને આવતી બૂમ પાડ ને હાથ પાડ ને કપાડોમાં ગઈ છે ભાભી છે કોઈ આપે છે કોઈ જવાબ ભાભી કોઈને ટાઈમ જ નથી હું છે આવો ક્યાં છે તમારા ઈવડાઈ યામ બાજુમાં બેન પણ યાર ગાર્ડનમાં બેઠી આખા ગામની પંચાયત કરવાનો ટાઈમ છે એની પાસે પણ ઘર ચોખ્ખું કરવાનો ટાઈમ નથી ઈ મે જેને કીધું તો આવીને કર નાખશે પણ ઈ અહીંયા કરતી તે મે કીધું ઓલી બાજુવાળી તને બોલાવે છે કે એની ઉપરથી હાથ પાડતી તે મે કીધું તું જા એટલે અહીંયા બેઠી છે પેલા ત્યાં જવાનું કામ પછી એમ ને કામ તો ઘરનું તો થયા રાખે ને આ ક્યાં પડ્યું રહેવાનું અરે પણ ઘરના કામ કરી પછી બીજા સોળા દાડકવા જવાય પણ પછી જાય કે પેલા જાય બધું એક જ કહેવાય હા ઘરના કામ કરવા માટે તો હું છું જ અને મારાથી ન થાય ને તો એમના પતિ પરમેશ્વર બધું કામ કરી નાખશે જેન લોકો થોડા કે રસોડાના કામ કરે એમ સપોર્ટ તો બહુ કરો છો બાયડીઓને સામાનો સાથી ન થવાય સાચું હોય ને એ બોલાય ભાઈ હા શું તો કીધું બોલી હાથ પાડતી હતી તો ન્યા ગઈ એટલે હવે એ કામ કરશે કે નહીં કરે નહીં કરશે ને તું તમ તો જાણે વાંધો નહીં એમ પાઈ તું કામ કરાવે પપ્પાને થોડું કે કરવાનું હોય ન કરવાનું હોય ને તું બે નગર મારાથી હાથ ઉપડી દા તું એને કઈ સમજાય નગર ખાય મારા હાથ ના પાસે બોલાવ તારી બાઈડીને આવશે તું જાણે હું એમ પાઈ કરાઈ દી એનો મતલબ કે કામ છે ને તું કરીશ બાઈડી ઘેલું થાય પણ આટલું બધું બી નહીં ક્યાં હું એવો છું હું આમ હારો છું એટલે હું એને હાસું છું તને ખબર પડે છે કોઈને ખબર ના પડી હોત હાથમાં બધું કામ થઈ ગયું ને ઓલી મેં બોલાવી હતી બાપુજી હા ઓલી એટલે કોણ મારી કરવાની હા તે હું કીધું યાગડી કરીને ગઈ તો પછી મેં કીધું પાણી યાક છે એ બધું સાફ કરીને ગયા એ તો પાડવામાં બે વાગ્યા હતા ને ના પપ્પા કામ બધું ભાભીએ જ કર્યું છે હમ હા કઈ તો ખાલી વોશ મશીન માં હાથ ધોવા માટે જાય હા એ તો કઈ ભાભી કરી તું બેટા કામ એ તો હવે ભાઈને જ ખબર હોય ને કે મારે કેટલી ભાભીઓ છે
એમને કદાચ આ ભાભીએ કર્યું હોય કામ. એવું નથી. એ આ નાના આવો છો. ઉપડો જોયું આવા નાવા. હવે હું એના વિશે આપણે મારે બોલવું. પપ્પા કઈ બોલવા જેવું હોત ને તો ક્યારનું મેં બોલી દીધું હોત, તમારી રાહ પણ ના જોયું. પણ આ વસ્તુ ખોટી થાય છે પપ્પા. ભલે અત્યારે ભાઈને જોઈને આપણે બધી વાતને મસ્તી મજાકમાં કાઢી નાખી, પણ ખરેખર આ બહુ સિરિયસ મેટર છે. જો આવું ને આવું ચાલશે ને તો આ વસ્તુ બરાબર નથી પપ્પા. તારી વાત સાચી છે, પણ જો મારી એક વાત સાંભળ. ઘરમાં નાના મોટા બધા કામ બાકી પડ્યા હોય ને તારે નહીં અડવાનું. એ ભાઈ ભાઈઓને આપણું કરવું છે તો કરશે, અને હાલ પર હું ફરી વાર ભાળી ગયો ને એટલે ભાવલાનો તો વારો જ પાડી દઈશ. તારે કઈ નથી કરવાનું, બરાબર? એટલા થાકી ગયા ને આજે તો. કેટલું આપણને હેરાન કર્યું નહીં ત્યાં પાર્ટીમાં. હજી રોકાવાનું કહેતા ગયા. મેં તો કીધું ટાઈમ થઈ ગયો છે, હવે ઘરે જવા દો, નહીં તો આ લોકો માથા પર લઈ લેશે ઘર. પણ બહુ મજા આવી ગઈ ને. ખાવાનું પણ બહુ સરસ હતું. હા, આજે તો હું રાત્રે જમવાની ઈચ્છા જ નથી મારે. સિરિયસલી મને પણ નથી. એટલું સરસ લઝાનિયા હતું, મજા આવી ગઈ. મારા ફેવરેટ સૂપ પણ હતા. હા, હવે બસ ગરમા ગરમ કોફી મળી જાય. રાઈટ, સાચી વાત છે. એ જ કેમ કે આજે ઘરમાં કોઈ દેખાતો નથી, બહુ સન્નાટો છે. ખબર ભાઈ. ખરેખર પણ તમારા પપ્પાની પરીઓ છો તમે બે. ઓબવિયસલી, થેન્ક યુ. કુડિયા આજ કરો છો. ક્યારેક મારા હાથમાં કાતર આવી ગઈ ને તો પાંખો કાપતા મને વાર નહીં લાગે. સહન કરીશ, તમારી સામે બોલીશ. એ તો હું કરીશ ને, ધીમે ધીમે ખબર પડી જ જશે. તમે જે કરો છો ને એને સુખ ચેન ન કહેવાય. બીજાને બધાને હેરાન કરવાની ટ્રિક છે આ તમારા લોકોની. પણ અમારી લાઈફ છે, અમે અમારી સ્ટાઇલથી જીવીએ છીએ. તમે હેરાન જાતે થઈ રહ્યા છો. તમે તમારા મતલબ બધા પ્રોબ્લેમ્સ તમને પોતાના જ લાગે છે, તો એ તમારા ઉપર જ છે. તમે ગણશો કે તમારા નથી તો પછી તમે શાંતિથી રહી શકો છો અમારી જેમ, જેમ અમે રહીએ છીએ. તમારા લગ્ન પછી છે ને મારા ભાઈઓ છે ને ગધેડા જેવા થઈ ગયા છે. આખો દિવસ બસ તમારા લોકોના કામમાં જ ઊંચા નથી આવતા. આના કરતા તમારા પપ્પાએ તમને બંનેને કે ગધેડા લઈ આપ્યા હોત ને તો વધારે સારું હતું. તમે તમારા જ ભાઈને ગધેડા કહો છો? હા, તમે કરો છો જેવું ને, અને એ પાછા પાડી ગયેલા. તમે કહો ને એટલું જ પાણી પીશે. પતિ કે તમારું બોલવાનું. તમને લોકોને કઈ ફરક પડતો હોય તો બોલું ને. બિલકુલ નથી ફરક તમને. બીબી તું ક્યાં ગઈ હતી? મેં તને કેટલા કોલ કર્યા યાર. તું આવી રીતે મને કીધા વગર ક્યાં હોય છે? હું કેટલું ટેન્શન માંગ્યું તને ખબર છે ને? તું તું ગમે તેવું તારે મને વિડીયો કોલ કરીને બતાવવાનું તું ક્યાં છે, કોની સાથે છે. અરે ડાર્લિંગ, મને ટાઈમ જ નહીં હતો. હું આજે બહુ જ થાકી ગઈ છું. કિટી પાર્ટીમાં ગયા હતા અમે લોકો. મારા માટે બી ટાઈમ નહોતો. બસ હવે છે ને, હવે આપણે રેસ્ટ કરવાના છીએ. નહીં, હું તારાથી નારાજ છું. આટલું બધું નારાજ છે? તો ઘરમાં ગરમ છે ને કોફી બનાવી દે તું મારા માટે, પછી આપણે બેસીને છે ને ગપ્પા મારીએ. હા હા, 3 દિવસ પછી પગાર પણ મળશે, એ પણ લઈ લેજે. તમને શું પ્રોબ્લેમ છે? કેટલા બિચારા કેટલા પ્રેમથી બોલે છે, અને તમને બસ ઝઘડત કરાવવાનો છે અમારા બેનો. બહુ વધારે પડતો પ્રેમ હોય ને પછી લટ્ટુ થઈ જવાય. અને છે ને બેનની બાજુમાં બેસીને આવી વાતો કરો ને તો સારા નથી લાગતા તમે લોકો. જોને બેન કે થઈ જાય છે મને. અરે કઈ નહીં, તમે જાઓ જાઓ કોફી બનાવી આવો. હું કોફી બનાવું છું, તું રેડી રહે. ઓકે, પછી આપણે બેડરૂમમાં બેસીએ. ઓકે, મારી પણ બનાવી દીધી. મારો છે ને બોડી બહુ જ પેઇન કરે છે. પ્લીઝ તમે લઈ જશો ને? ક્યાં જવું છે તમે કહો. કાલ આપણે ક્યાં ગયા હતા? કાલ આપણે ગયા હતા કાંકરિયા. તો ત્યાં તળાવ જઈએ. ઓકે, એટલે બે મેચ જીત્યા. કાંકરિયા તળાવ એને બેન ધરાવું.
ના વાસણ ઉટકીને જજો પાછું શું ભાભીને હાથ બહુ પેઇન કરે ને આપણે બધું કામ કરવાનું તો પહેલા જ કરીને જજે અને જો બધું ગુસ્સે શું કામ થઈ છે કામ તો એ કરી જ નાખે છે ને કામ કરી નાખે છે ને હા કરી નાખે છે હું જોઉં છું ને રોજ જોઉં જ છું ધીમે થી બોલાય ને માણા બી જાય બાજુમાં બેઠા હોય મને લાગે છે ઘડી ઘડી એટલે દોરા પડતા લાગે છે જો અહીંયા દસ આમ આવે હું પોઈન્ટ કરું હે ને હવે કેમ લાગે થોડુંક સારું લાગે છે થોડુંક અચ્છા હવે હજી થોડુંક વધારે સારું હે ને ડોક્ટર જેવો છો ને હું ચાલુ કે નહીં અહીંયા 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 કેમ શું કરે છો હું હા મારો પગાર તો કરતો હતો પછી પગાર ઘર કરતો હતો કે પછી સેવા કરતો હતો પગ દબાવતો હતો બાપુજી આવું કોને કીધું મારા પગની પાયલ જોતા હતા પાયલ એના માટે લેવાની હતી એટલે હું માફ પગ માફતો હતો નાની મોટી થાય ને હું તને સારી રીતે ઓળખું છું આવડે થી આવડો કર્યો છે ને મારા હાથ હેઠે જો છો મને તું શિખામણ દેવી રહેવા દે ભાઈડીના ગુલામ થઈને બે વર્ષો ઓલી છોકરી આખો જે બાંગ્યું નાખતી હોય આ બે ભાઈ જો રસોડામાં ઘરમાં બધું કામ બાકી હોય ત્યાં વહી જાય ને આડો ફાડોમાં કઈ ખબર જ નથી પડતી અને પછી તારે બધા જાતે કામ કરવા પડે છે એ તો અમે નજરો નજર જોઈ લીધું છે ખબર બાપુજી અમે હવાર આગળ વાત કરી બેન જોડે બાપુજી ઈ જ માનતા હતા બાપુજી તમને ખબર ન હોય ના ના હું તો ઘોડિયામાં હું તો મને ક્યાંથી ખબર હોય ક્યાંથી પૂછતા હતા બેન હાવી પાછું લવારી કરે મારું પૂછો ક્યાંથી પૂછતા હતા નથી પપ્પા તમે કોની સાથે માથાકૂટ કરો છો કોને કીધું તમને હું પગ દબાવતો હતો હું આમ બાયલો તો એવો કે હું એમ પગ દબાવું ના ના છો નહીં પણ આવું નામ રહેશે ને તો ભવિષ્યમાં તમારી જેવા મેં જાય નથી જોયા નપાવટ તમે ઈ જ કહી નપાવટ નહી બાપ ને એમ કેશો અમે ઈ જ કહી છે ઓય જીભડી તું ચૂપ રહે નકર તારો વારો પાડે તે મનાળી હોય છે તારો હોય ખીખી દીકરો કોઈ રોવે વહુની સામે તમે કેવી વાતો કરો છો આવો બધો શબ્દ તમને કે છે પણ ના ના વહુની સામે રોવે નહીં પણ બાપા ની સામે પગ દબાવે વહુના કાલે પછી મોડું ઉઠાશે ને તો વોશ બેસિન માં હાથ ધોવા કોણ જશે એટલે અત્યારે સેવા કરી ને તમે હવે આરામ કક્ષ માં દરવાજો દઈ દેજો મારા બેટા બાપ ને વોલ માં બેઠા બેઠા પગ દબાવવાનું પાછો બાપ ની સામે હોશિયારી કરે છે લે પપ્પા આ મેટર છે ને દિવસે ને દિવસે મોટી થતી જાય છે
હવે આને કંટ્રોલમાં કરો, નહીં તો આખો પરિવાર છે ને મજાક બનીને રહી જશું. હા બેટા તારી વાત સાચી, પણ સાંભળ, જો તને ખબર છે આજ છે ને તને એક મારા મિત્ર છે ને એ જોવા આવવાના છે, એટલે આ બધી વાતો અત્યારે જવા દે. એટલે હવે તું ને તું થોડી કંટ્રોલમાં રહેજે હો. એ બે બાયુને જ છે ને બહાર જ નહીં કાઢતી, તને જોવા આવે ને તે નકળી છે ને કાંઈક નું કાંઈક કરશે. સારું પપ્પા. હા રેડી? હા સારું લાગે છે. હે ને વેલકમ. હવે પતિને થોડું કે થેન્ક યુ કહેવાનું હોય, આ તો હવે રોજનું છે. પછી દબાઈ રહ્યો એટલે માથું દબાઈ આપજો. હા હા ગળું દુખે છે. અરે એમને માથું દુખે છે ને, મારે બોલાઈ ગયું એવું થોડું કહેવાય મારે. આ શું બાપુજી ને પેલી બેનને કંઈ ખબર પડે નહીં ને કાંઈ. હવે તે હું તને ખબર છે હું છું તું તું બાજુમાં ગઈ ને હાથ નહોતી ગઈ કા મેં તો બાનું કાઢ્યું હતું. તું બાર કીટી પાર્ટીમાં ગઈ ને તો વાસણ એ કે જો બે પાંચ મિનિટમાં એ કે નવા પૂરા થયા ને એ કે તો ખેર નથી કે તો રસોડામાં વાસણ પીડાતા ને મેં સાફ નાખ્યા ઢવડી નાખ્યા. અને કેવું થયું ખબર છે, સાફ કરતો હતો ને ત્યાં તો બેને વગાડી તાળી ને મારી લાગી ગઈ વાટ. બાપુજી બે રોઈ ગયા. પછી તો મેં બાનું કાઢ્યું હાથનું, મેં તને જેમ કે બહાર જઈને કીધું. એ હું હવે તું તારા મારું ધ્યાન નથી રાખતી, હું તારું કેટલું ધ્યાન રાખું છું. કાળી પડી જાય ને કા, તારો મેકઅપ ઉતરી જાય, તારી લિપસ્ટિક ઉતરી જાય, તારી નેઇલ પોલિશ નીકળી જાય. જો પાછું થેન્ક યુ કીધું, થેન્ક યુ નહીં કહેવાનું. વજન લાગે છે? બહુ ફાઇન લાગે છે સિરિયસલી. હે ને? ઓકે. અને બીજું હું કહેતો હતો, શું કર્યું કીતી બાલતીમાં? અરે અમે લોકો એટલી બધી મજા કરી છે ને કે તમે પૂછો જ નહીં. સિરિયસલી બહુ જ મજા કરી અમે લોકો. એમને જે ભાવતું તે બધું ખાવાનું મંગાવ્યું, મતલબ બધી ફ્રેન્ડ્સ અમારી પત્તા પણ રમ્યા, બહુ બધી મજા કરી. સિરિયસલી. તો પછી ક્યારેક જેન્ટ્સ લોકોની એન્ટ્રી કરતા હોય તો કેમ? તો તમે લોકો લેડીઝ કીટી પાલતી કરો તો અમને લોકોને શક ન થાય? લે તો તમારે જેન્ટ્સ તો કરવાનું ને. પણ તમારે અમારે લોકોને આમ ન મજા આવે, આમ ગ્રુપમાં આવે ને તો ઓર મજા આવે. સારું હવે હું વાત કરી જોઈશ. હા એવું કાંઈક કર ને તો આપણે બધા જોડે જઈએ. હા એટલે તારા બાપો તારી મારું બંનેનું ગળું દબાવે. હવે એનો ક્યાં અત્યારે નામ લેશો? બે લાફા તો પડી ગયા તમારા લીધે. તારે લીધે મને તો હસવું પણ આવતું હતું ને ગુસ્સો પણ આવતો હતો. શું કરું, તું છે ને હારું કયું તું બહુ હતી નહોતી. તને ખબર તો છે ને ઘરના કામ નથી થતા ને એટલે. પણ ઘરના કામ કરવા જરૂરી થોડી છે, કામવાળી રાખી દો ને યાર. આટલો બધો રૂપિયો છે તમારે કરવાનું શું? કામવાળી ખોટા દેવાના પૈસા? અરે ખોટા થોડી, સાચા જ કહેવાય. અમારી ખુશી માટે દેવાના છે ને તમારે. હા કમાઈએ એટલે ઉડાડ નાખીએ, બીજું તો શું કરીએ. કાં તમારા લોકોને બેને તો મોજ જ કરવી છે આખો દિવસ. અમે ભગવાનને શુક્રિયા કરીએ છીએ કે તમારા જેવા અમને મળ્યા. હા સાથે ભાવમાં કે સાથે ભાવમાં મળવા જોઈએ. હે અને આવા જ રહેવા જોઈએ, પગ ને માથું દબાવે એવા. હે ઘરનું કામ કરે એવા. વાહ આ વાત સાચી. તો અમારી સેવા ક્યારે થશે? થશે કરીએ છીએ ને તમારી સેવા નથી કરતા અમે. હવે જમવાનું બી અમારે જ બનાવવું પડે સવારમાં, ખબર છે ને. હે તું તો સૂતી હોય રસોડામાં રસોઈ કરીને હું પાછો ઘરમાં અહીં આવી જાઉં, ખબર તને. થેન્ક યુ એટલે હું તમને બહુ બધું થેન્ક યુ કહું છું. ત્યાં પછી મારે દર્શાવવાનું એ રહી કે તે બનાવ્યું છે. ઓ સારું સારું ચાલો વાસ્તુ થઈ જાય. વાસ્તુ છો કેટલું કામ કર્યું આજે, બહુ બધા વાસણ ધોયા. જો થાળી વાગી, થાળી તો કઈ વાગતી હશે. ચલ કાંટો હોય કે નહીં થાળી નો? કશું ના હોય. ના હોય જો આરામ જો. તો કુંભળી ગાય જેવો છે. તો ગાય ને વાગે. સારું જાઓ, પપ્પા કેમ ના બોલાવે છે. એમ કરતા તું મારી દે કામ કર. બાપુજી બે લાફા માર્યા, હવે તું આમ એમ કરી ધીમે ધીમે. આ લાફો નથી, મારો પ્રેમ છે.
દેખાય છે તમને જે તમારો પ્રેમ મને દેખાય છે પગને માથું દબાવ છે ઉભરાય આવે છે બો જાઓ જાઓ શું જોઈ હું આમ કરું હા હા એ આવ્યો બાપુજી અરે જાઓ ને પપ્પા હું મારે છે પણ તારો પગનો તારું માથાનો દબાવ છે પણ હું જાય તો જવાનું મન નથી થતું અરે જાઓ જાઓ પછી ક્યારેક દબાવી દઈશું જાઓ જઈને આવો પછી દબાવી દેજો બેબી તું કેટી વાટીમાં કેમ જાય છે મને મૂકીને હું શું કરું મને એટલો ફોર્સ કરે છે ને મારી બધી જ ફ્રેન્ડ કે પછી મારે જવું પડે છે મારું માથું સચ્ચે અત્યારે બોજ પેન કરી રહ્યું છે માથું પેન કરે છે દબાવી આપું હા પ્લીઝ સારું લાગે છે હા અને મારે તને એક વાત કહેવી હતી આજે કોઈ મસ્તી મસ્તીમાં એટલી બધી મસ્તી કરી છે ને કે થોડું ખાવાનું છે ને હજુ ને ધોળાઈ ગયું છે કાલે મારી સાડી ડ્રાય ક્લીનમાં આપી દઈશ હા હું આપી આવીશ હું આપી આવીશ સવારે જતા જતા ઓકે ઠીક છે ઓકે અને હું તને શું કહું છું તું યાર આવી રીતે મને કીધા વગરની કીટી પાર્ટીઝમાં ના જ્યા કર મને પછી ટેન્શન થાય ઉપરથી તું મારો કોલ બી રિસીવ ના કરે પણ તમે ઓફિસથી કેટલા વાગે આવ્યા હું ઓફિસથી 6:30-7 વાગે આવી ગયેલો અને હું 2 કલાક તારી રાહ જોઉં છું તું કેટલી લેટ આવી એમાં મારો વાંક તો નથી હવે એ લોકો મને રોકી રાખે હવે મારે ના તો ના જ પડાય ને હું એમને ના પાડું નહીં 2 કલાક રાહ નહીં જોઈ શકતા પછી તો આખો દિવસ હું ઘરમાં જોઉં છું ને ક્યારેક ક્યારેક જ આપણું પાર્ટીમાં જવાનું થાય છે તો પછી ઠીક છે ઠીક છે કઈ વાંધો નહીં ડાર્લિંગ આઈ એમ રિયલી ટાયર્ડ પ્લીઝ યાર હવે મને ઊંઘવું છે ને મારું બેક એટલું જ પેન કરી રહ્યું છે ને પેન કરે છે હા હું મસાજ કરી આપું થેન્ક યુ સો મચ ઓકે હા ફીલિંગ ગુડ હા ફીલિંગ વેરી ગુડ ચલો ચલો હવે તું 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 બેસ હું તારા માટે કોફી બનાવેલો હતો કીધું તને કોફી બનાવવાનું હા હા કોફી બનાવીને લાવ પણ એક વાત આ તમારી જે બેન છે ને એ રોજે આવીને છે ને અમારું માથું એટલું દુખાઈ પાડે છે ને ગમે તેવું બોલીને થોડું ચિલ કરાવો ને યાર રિલેક્સ તું એની વાતને ઇગ્નોર કર હું છું ને મારી સાથે તું વાત કર પપ્પા એની માટે માંગુ લઈને આવવાના હતા ને એનું શું થયું એ મહેમાન આજે જવાના છે એવું છે ફાઇનલ થઈ જાય મને છે ને એમાં ભણતર માં કઈ ખબર ન પડે કરશનભાઈ આવવાના છે મેં વાત બધી કરી દીધી છે જોકે એની મને કીધું તમારો છોકરો હું ભણે પણ એક આપડે વ્યવહારિક રીતે વાત કરી લઈએ બરોબર છે વ્યવહારિક વાત થવી જ જોઈએ તો સાચી વાત છે મારા બાબુ એડવોકેટ છે હાઈકોર્ટ ની અંદર અમદાવાદમાં છે હાઈકોર્ટ ની અંદર છે એમનો દીકરો વકીલ છે પણ મારે વકીલ સાથે મેરેજ નથી કરવો મારે તો કોઈ એનઆરઆઈ છોકરો હોય એની સાથે જ મેરેજ કરવા છે અને પ્લસ માં જો એ મારી ફિલ્ડ ન હોય ને તો બેટર પણ બેટા ઘર બહુ સારું છે પપ્પા બધા ઘર સારા જ હોય છે હું એવું નથી કહેતી કે આ લોકો ખોટા છે કે ખરાબ છે પણ મારું ભી તો કંઈક મંતવ્ય હોવું જોઈએ ને મારી લાઈફ છે મારે કેવી રીતે જીવવાની અરે બેટા હું તારું નક્કી કરતો હોય કે તારું ભવિષ્ય જોઈને જ નક્કી કરતો હોય ને પપ્પા જ્યારે બે અલગ ફિલ્ડના માણસો ભેગા થાય ને ત્યારે એમના માઇન્ડ પણ અલગ જ હાલે છે અને ભવિષ્ય એ લોકોનું સિક્યોર ક્યારેય નથી હોતું પણ બેટા મહેમાન બેઠા છે એની સામે આવું બધું ન બોલાય તો તમે મને ક્વેશ્ચન કરો જ નહીં ને પપ્પા મેં એક વખત કહી દીધું કે મારે મેરેજ નથી કરવા એટલે નથી કરવા તમે છે ને મુંજાતા ને હો નાની છે ને એટલે થોડોક એના બોલે ગયો બાકી
મન એનું બહુ સારું છે. એ તો એક બીજાના લેખની વાત છે, થાય ન થાય બરોબર છે, પણ અત્યારે શું છે છોકરા છોકરીઓને એમ હકીકતમાં ખરેખર એવું હોવું જોઈએ કે સામ સામે બેસીને વાત કરે તો થોડું એ રીતે થોડું આપણે એ રીતે બી સેટિંગ થવું પડે. અને આમ પણ એની વાત સાચી છે કે બે નું ભણતર અલગ અલગ હોય એટલે મેચ ન થાય, ફિલ્ડ અલગ હોય ને એટલે નો મેચ થઈ શકે. સારું છે, બાકી હું તો છે ને મારી ગણતરી એવી હતી કે આપણે એક સારું કુટુંબ અને સારા વ્યવહારી મતલબ આપણે માણસો મળી જાય ને તો આપણા બેનું સેટિંગ થઈ જાય, છોકરાનું પણ સેટિંગ થઈ જાય, તમારી બેબીનું સેટિંગ. પણ મારાથી એક ભૂલ થઈ ગઈ, જો એ ભાઈએ તો મને કીધું હતું કે છોકરો વકીલનું ભણેલો છે, પણ જો મેં દીકરીને પહેલાં વાત કરી હોત ને તો તમને ધક્કો ન ખવડાવે. તો તમે મારી દીકરી જે કાંઈ બોલ્યું છે ને એ વિશે ફોટો નહીં લગાડતા? ના ના, એ તો દરેક ભાઈ દરેકની દીકરી હોય છે ભાઈ, એટલે દરેકની આપણે છે ને એ જ રીતે કરવાનું હોય છે, એમાં સવાલ. આખી જિંદગી એડજસ્ટ સેક્રિફાઈસ કરવામાં નીકળી જાય બેટા. તું એક વાત સમજ, જો તું લગ્ન કરીને વિદેશમાં વહી જા અને કઈ તકલીફ પડે તો અમે તને કઈ રીતે મદદ કરી શકીએ? પપ્પા એ વાત તો સાચી છે, પણ હવે ડ્રીમ્સ બધા મારા પૂરા ન થાય તો એ બી મને આખી જિંદગી અફસોસ રહેશે કે મેં મારા માટે કોઈ દિવસ કંઈ કર્યું જ નહીં. મને અફસોસ નહીં રહે કે હું કહું એમ મારા દીકરા દીકરીઓ નથી કરતા? પપ્પા એ બધી વસ્તુ પછીની છે, અત્યારે મેટર મારી નથી, અત્યારે મેટર ભાઈ અને ભાભીઓની છે કે શું લાઈફ ટાઈમ આપણે આ રીતે જ રહેવાનું છે, એ લોકો સુધરવાના જ નથી. આપણે એને બોલાવીને વાત કરી લઈએ. એ કામિની ભૂમિ અહીંયા આવો તો. જો આમ બોલતા જ નથી આપણો, હું કરતા હોય તો વાત છે, ઘરમાં પીડા પીડા કાંઈ ખબર જ નથી પડતી. હા બાપુજી બોલાવી મને. હા બાપુજી, ઊંઘવાના ટાઈમે તમે બોલાવો છો. પણ વાત એ વિશે તો હું કરું, હું પણ કપડા ચેન્જ કરવાનું જ વિચારતી હતી. હું પણ દાદી પપ્પાને તમારી સાથે કંઈક વાત કરવી છે, પહેલાં એ સાંભળી લો પછી નિરાતે સુઈ જજો. હાટાણે? હા ભાભી જરૂરી વાત છે, સાંભળી લો. હા હા બોલો બોલો. જો તમારો અને મારા દીકરાનો વ્યવહાર આ ઘરમાં કેવો છે અમે જોઈ લીધો છે, તો હવે હું તમને શાંતિથી સમજાવવા માગું છું કે જો તમારે બે ભાઈઓને આમ જ કરવું હોય તો એક કામ કરો, હું બેને અડધા અડધા કામ સોંપી દઉં, પછી જેને જ્યારે કરવું હોય ત્યારે. કામ? પપ્પા અટાણે તમે કામની વાત, પણ શું કામ છે? કામ તો તમને કીધું, જે છે એ ઘરમાં કામ હોય એ તમે હરખા ભાગે વેચી લો, તમારે ન કરવું હોય ભાગમાં આવ્યા પછી તો તમે તમારી રીતે નોકરાણી રાખો, જાતે કરો, તમારા ઘરવાળા પાસે કરાવો, મારે કાંઈ નથી જોવાનું. હા એ સારું રહેશે, અમે નોકરાણી રાખી લઈશું. નોકરાણી? હા. તમે વિચાર કર્યો છે આ બે છોકરાને તમે રેઢા મૂકીને કામે જવા જશો એ કાંઈ પગાર લાવે છે? નોકર નોકર રાખીને પગાર ક્યાંથી આપશો? પપ્પા હમણાં તમે જ બોલ્યા કે તમે નોકરાણી રાખી શકો છો, અને આ કહીએ છીએ તો તમે આવું બોલો છો, અને આપણા ઘરમાં પૈસાની કમી જ ક્યાં છે પપ્પા? હા કમી ન હોય તો હું વેડફાના એમ નામ જ્યાં હોય ત્યાં. ભાભી બેઠા બેઠા છે ને રાજાના ભંડારે ખૂટી જાય છે, તો આપણે તો સામાન્ય માણસો છીએ, પપ્પાની વાત બરાબર છે, કાં તો કાલથી તમે બે કામ કરશો ઘરનું, કાં તો પછી જો નોકરાણી રાખશો ને તો પૈસા તમારા પપ્પાના ઘરેથી આવશે. કામ તો એક રોજ કરે જ છે ને. બસ બસ બાયોને બોલવા દે, તમારા બેના કામ મેં જોઈ લીધા છે, અને જો બેટા હું તમને સાચી સલાહ આપું છું, તમે જાતે કામ કરશો એ રળશે, બે પૈસા વધશે તો ભવિષ્યમાં તમારા બાપુને જ કામમાં આવવાના છે. તમે જ કોને હવે શું કરવાનું છે ભાઈ? પણ અમે મહેનત તો કરવી જ છે ને, થોડા ઘણા પૈસા ઘરે લાવી છે. થોડા ઘણાથી ઘર ન હાલે, હું જોઉં તું છેલ્લા છ મહિનાથી નથી બાયુને કામ કરવું કે નથી તમારે ઓફિસે જવું નોકરી કરવી, બસ એની આગળ પાછળ ફર્યા કરો છો. આમ નામ રહેશે ને તો મેં મારી જુવાનીમાં જે ભેગું કરેલું છે ને એને જાતા વાર નહીં લાગે. પણ એટલા બધા અમે ક્યાં પપ્પા વાપરવી છે, થોડાક જ જરૂર હોય ને અમારે તો. પણ તમે કામ કરો તો વાપરો ને, જે કાંઈ વાપરો છો એ મારે મારા ઘરના ખિસ્સાના દેવા પડે છે.
તમે તો કઈ કામ આપતા નથી અમને. પણ પપ્પા તમે અમને સમજવાની કોશિશ તો કરો, કઈ કારણ હોય તો જ આમ હોય ને. નકર તો રૂપિયા ઢગલો ન કરી દેવી, અમને નોકરી જેવી મળે છે તો શું કરીએ. ભાઈ પપ્પા 5-10 વર્ષ છે અને હું હું કાલ પારકા ઘરે જતી રહીશ. પછી તમારે ચારેયને જોવાનું છે કે તમારે શું કરવું છે. જો અત્યારથી કંઈ પગલું નહીં માંડો ને તો કાલ સવારે તમારે લોકોને જ વહુમું છે. પપ્પાનું કહેવું એમ છે કે અમે ઘરના કામ કરીએ, ઘરમાં બેસી રહીએ બસ. પણ ભાભી એમાં ખરાબી શું છે? તમારા ભાભી પણ તમારા પપ્પાને ત્યાં કામ કરે જ છે ને, કે નથી કરતા? પણ બેન જો એવું હોય તો નોકરાની રાખી દઈએ. નોકરાનીના પૈસા કોણ ચૂકવશે? પપ્પા છે ને. પપ્પા ચૂકવી દે બસ, પપ્પા ઉપર જ છે ધામધૂમ બધી. કાલ સવારથી પપ્પા કોઈ વસ્તુમાં ક્યાંય ધ્યાન આપશે નહીં. ઘર તમારે બંનેએ ચલાવવાનું છે, પૈસા કમાઈને લઈ આવવાના છે અને ઘરના બધા કામ તમારે બંનેએ કરવાના છે. હવે તમે ચારે ડિસાઈડ કરી લો કે તમારે કઈ રીતે કરવાનું છે. હા, અને બાકી જો આટલી બધી પ્રોબ્લેમ થતી હોય તો આપણે અલગ થઈ જઈએ, તમે લોકો જઈ શકો છો. મને એવું લાગે છે કે ભૂમિ ભાભી ને કઈક પ્રોબ્લેમ. હું એમ કેતી હતી કે અમે જો ઓફિસ જોઈન કરી લઈએ અને નોકરાની રાખી દઈએ તો એનો કોઈ મિનિંગ છે ભાભી? ત્યાંથી કમાઈને લઈને આવીને અહીંયા આપવાનું જ છે ને, તો એની કરતાં બેટર છે કે તમે અડધો દિવસ કામ કરો અને અડધો દિવસ તમે શાંતિથી રહો ને ઘરમાં, તમારા ઘરવાળાઓની સેવા કરો, એમનું ધ્યાન રાખો. અમારી તો એ સેવા કરે છે, ધ્યાન રાખે છે. હા 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 મને દેખાય છે, મારે બે આખો કામ કરે છે. જે હોય તે બધી વાત છોડો. હા બાપુજી, અમે તમને પ્રોમિસ આપી છે કે આજથી ઘરના કામ અમે બંને કરીશું અને બંને ભાઈઓ ઓફિસ જશે. બારના કામ અમે બે કરશું. પાકો આ નોકરી. હા રસોડાનું કામ ને. ના એ તો મેં બારનો કીધું ને, રસોડાનું અમે બે વહેંચી લઈશું. હા હા બાબુજી, અમે તમને ક્યારે શિકાયતનો મોકો નહીં આપીએ અને અમે બધા કામ અમે બંને કરી દઈશું. હા અને જો ઘરમાં પૈસાનો વધઘટ થશે ને તો પપ્પા તમારી હેલ્પ કરશે, અને તમને બેને ક્યારે જરૂર પડશે તો હું તમારી હેલ્પ કરીશ, પણ ત્યારે જ્યારે તમે લોકો નીતિ નિયમથી હાલશો ત્યારે. હા હા પણ તમે અલગ જવાની વાત ના કરો, સમજી જઈશ બાપુજી. એમાં હું છે, સારું ન લાગે ને, એક તો બે ભાઈઓ ઘરમાં હોય અને કામ બાબતથી અલગ થઈ જવું, એ લોકો શું વિચારશે. હા બાપુજી કેમ નહીં, ઘણા ટાઈમથી વાત પછી તમે લોકો ગુડ નાઈટ કરી શકો છો. હા હા શ્યોર, હું બધા માટે ચા બનાવી લઉં. અને હા ભાઈ, આપણે સવારે છે ને 8 વાગે છે ને ત્યાં બીજી નોકરી ગોતી ને એવી હું નોકરી ગોતીએ ને, પપ્પા તો હું વાત કરે. હે હા બરોબર ને. ચોક્કસ બેન. અને જો 2-3 મહિનામાં ખુશીઓનો મોલ ના લઈ દેવી ને આ ઘરમાં, તો મારું નામ આવેશ ને મારું નામ રાહુલ નહી, રાહુલ નહી, બરોબર? કાઈ શિકાયત ના કહેવા દઈએ. ભલે, એ તો હવે કાલથી જોઈએ જ લઈશું. હવે તમે લોકો આરામ કરી શકો છો. કીધું છે પણ કરશું. તમારે ચા પીવાની છે? હા પી લઈએ, ચા પી લઈએ તો રસોડામાં. હા થોડો હેલ્પ કરાવો, રસોડામાં હેલ્પ કરાવો, કારણ કે એ જ એનું મેન કામ છે. ભગવાન પાસે એવી જ પ્રાર્થના કરું છું કે આજે જે પણ વાતો કરી છે ને કાલથી આખા પરિવારમાં એનો અમલ થઈ જાય. ચલો પપ્પા, આપણે રસોડામાં જઈને ચા પી લેવાય. પ્રેક્ટિસ કરે છે આજ પહેલી વાર.